નમસ્કાર મિત્રો આપણે પ્રકરણ બે પોઈન્ટ પાંચના એન્ડ તરફ જઈ રહ્યા છે સત્તરમો દાખલો આપણે જોઈએ એમની અંદર તો એક શ્રેણી તમને આપી દીધી છે અને એ ત્રણ આઠ ત્રેવીસથી લઈને બસો ત્રેપન શોધી છે અંતિમ પદ એવું એટલે મેં એ લખી નાખી હવે છેલ્લેથી વીસમું પદ એનું આપણું છે શોધવાનું છેલ્લેથી વીસમું પદ ક્યું હોય તો મિત્રો પહેલાં એ તમને આપી દીધા ડિફરન્સ છે આઠમાંથી ત્રણ જાય તો પાંચ મળે અંતિમ પદ પણ તમને આપી દીધું તો આપણે પેલા કેટલા આ અવલોકનો છે એની સંખ્યાઓ શોધીએ તો આગળ ગણતરી કરી એ પ્રમાણે એલ બરાબર બસો ત્રેપન એટલે કે અંતિમ પદ ટી એન અથવા એ એન ત્રણ એ બરાબર એન માઇનસ વન એટલે ડીની જગ્યાએ મૂકી દીધા પાંચ બસો ત્રેપનમાંથી ત્રણ બાદ કરો એટલે બસો પચાસ થયા અહીંયા એન માઇનસ વન ઇન્ટુ પાંચ પાંચ છે ભાંગાકારમાં જાય એટલે બસો પચાસ પાંચ કરશો એટલે પચાસ થશે એન માઇનસ આપણને મળશે પ્લસ વન આપણે ઓલું એન એન માઇનસ વન કરીએ ને એ કરીએ એટલે કેટલા હું એકત્રીસ ની જગ્યાએ કેટલા થાય બત્રીસ બત્રીમું અવલોકન શોધવું હવે બત્રીમું અવલોકન શોધવું હોય તો આપણે કહી શકીએ ને આવું આવું કરતા હતા કે ટી થર્ટી ટુ અથવા એ થર્ટી

એકસો પંચાવન એટલે કેટલા છે એકસો ને અઠાવન છે એ બત્રીસમું પદ એનું હોય એટલે કે વીસમું એના પછીનું વીસમું પદ છે એ આપણને આ મળે કારણ કે બત્રીસમું પદ છે એ આપણે એમાં વીસમું પદ હોય તો એ કેટલા પદ હોય છેલ્લેથી ગોતવાનું છે તો બત્રીસમું પદ એનું એ આવે અહીંયા જોઈએ હવે આપણે સુબાભાઈ છે કે એની નોકરીએ લાગ્યાનો સ્ટાર્ટિંગ પગાર પાંચ હજાર રૂપિયા હતો હવે દર એને વર્ષની આવક છે એમાં બસો બસો નો વધારો થાય ઇન્ક્રીમેન્ટ છૂટે પેલે વર્ષે પાંચ હજાર હોય તો બીજે વર્ષે કેટલું થાય પાંચ હજાર બસો ત્રીજે વર્ષે કેટલું થાય પાંચ હજાર ચારસો ચોથે વર્ષે પાંચ હજાર છસો બસો બસો નો વધારો તો એ શું બન્યું નિયમિત વધારો છે ડી તો એનો તફાવત થયો ડી કેટલો થશે આપણી પાસે અહીં આપણે આ વર્ણન કર્યું વર્ણની જરૂર નથી પાંચ હજાર બાવનસો ચોપનસો અને એનો પગાર સાત હજાર કેટલા મે વર્ષે થાય બસો બસો વર્ષે એટલે વર્ષે કેટલા વધે ચોવીસો રૂપિયા તો પાંચ હજાર માંથી સાત હજાર પહોંચવું હોય તો કેટલા મહિનાની વાર લાગે અથવા કેટલા વર્ષ થાય એ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે દર વર્ષની વાત છે વર્ષની વાત છે તો એ એન એ બરાબર પાંચ થાય એક શ્રેણી લખી નાખી ડી ઇઝ ટુ અને એલ ઇઝિકલ ટુ અંતિમ પદ તો અંતિમ પદ લખીને આપણું સમીકરણ છે એમાં એની કિંમત મૂકો પાંચ હજાર એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે બસો હવે અહીંયા જો પાંચ હજારના બાજુ લેવો સાત હજારમાંથી પાંચ હજાર એટલે કેટલા વધે બે હજાર આ એન માઇનસ વન ઇન્ટુ બે હજાર છે બે હજાર ગુણાકારમાં છે ભાંગાકારમાં જ આવે બે હજાર વડે ભાંગી નાખો એને એટલે બે મિના ડીયા એટલે એન માઇનસ વન ઇન્ટુ કેટલા થાય વીસ ભાંગા વીસ વીસ છે તો કેટલા થાય ભાંગાકારની અંદર તો અહીંયા આપણે ભાંગાકાર કરીએ તો આ મીંડું મીંડું વળી જાય તમારું અને દસ કપડો ભાંગાકાર છે આપણને મળે તો એન મેનસ વન બીજ યુ ઓલ ટુ દસ મળ્યા તો ઓછા એકને સાંભળી જાય અગિયાર અગિયાર મે વર્ષે એ સુબાભાઈનો પગાર સાત હજાર થઈ શકે આ ગણતરી છે આના પછીનો નેક્સ્ટ દાખલો પણ આવી જ રીતે છે જેમાં એક પોઈન્ટ પંચોતેર પૈસાનો વધારો થાય છે અઠવાડિયાનો તો એ તમારે એક પોઈન્ટ પંચોતેર રૂમર બનાવીને એક શ્રેણી બનાવવાની અને ગણતરી કરવાની છે અઢારમો દાખલો પણ તમે કરી શકો હો છો તો આ હતા પાંચ પોઈન્ટ બેના દાખલાઓ વધારે દાખલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલની અંદર આપણે લખેલું છે એ પ્રમાણે ટેન ટેન મેથ્સ કરીને તમે સર્ચ કરશો સાથે વલદેભરી લખશો તો મારા બધા વિડીયો તમારી સામે આવશે ને તમે જોઈ શકશો શિક્ષક વિના પણ સારી રીતે જોઈ શકશો અને પોતે પરફોર્મન્સ કરી શકશો આભાર